नमस्कार विद्यार्थी मित्रों, प्रेरणा विद्यालय आप सबनु हार्दिक स्वागत स्वागत करे छे। आज आपणे धोरण 6 सेम 2 गुजराती विषय छे, एनी अंदर सरस मजानी जे लोकगीत छे एने विषे आपणे समझीशुं। आ काव्य छे 10 आलालीला वासडिया, लोकगीत छे, लोकोमां गवातुं गीत छे। एना विषे श्रीकृष्णना भक्ते श्रीकृष्ण माटे जे वासडी बनावा माटेनी उत्सुकता दर्शाई है ये अँ जीशू। श्रीकृष्णना भक्त अही आलालीला वासड़िया रे वढ़ाहू। आलालीला वासड़िया एट के भीना नही सूका नही एवं आला, थोड़ा भीना थोड़ा सूका नही एवं एवं वस वढ़ावण कहे। वढ़ाव एट के कापवू, अही जो शब्द है वढ़ाव एट के कापवू। एनी रे उतराव रे प्रभुजी वासड़ी, एनी ઉતરાવા કહે છે પ્રભુજીની વાસળી। પ્રભુજીને તમે ગમે જ્યાં જોયું હોય તો પ્રભુજીને હાથમાં વાસળી અચૂક હોય છે, જે શ્રી કૃષ્ણની પ્રિય હોય છે એ વાસળી બનાવવાનું કહે છે। ઉતરાવ એટલે કે બનાવવું, પ્રભુજીની વાસળી બનાવવાનું સૂચવે છે। અને એ સુંદર મજાની વાસળી બનાવે છે, ત્યારબાદ વાસળીએ કંઈ હંસ પોપટને મોર, વાસળીએ જે છે એમાં હંસ પોપટના ચિત્રો મૂકવાની વાત કરી છે અહીં। એમના જે ભક્ત છે એમણે વાસળીને શોભા આપવા માટે સરસ મજાના હંસ પોપટના ચિત્રો પણ મૂકવાની વાત કરેલી છે। વાસળી વગાડે રે નંદજીનો લાડકો રેલો, નંદ એટલે કે કૃષ્ણ ભગવાનના પિતા, નંદજીનો લાડકો, કૃષ્ણના જે પિતા છે એમનો લાડલો, જે કૃષ્ણના પિતાજી એમનો નંદજી એટલે કે નંદજીનો લાડલો, એટલે વાસળી કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ। એટલે જ અહીં કહે છે વાસળી વગાડે રે નંદજીનો લાડલો રેલો, નંદજી એટલે કે નંદજી એમના પિતાજી એમનો લાડલો શ્રી કૃષ્ણનું અહીં બતાવેલું છે। આલાલીલા વાસળિયા રે વઢાવો। હવે આગળ જોઈશું તો વાસળીએ કઈ ફૂમકા લટકે ચાર, વાસળી જે છે વાસળીના છેડા ઉપર ફૂમકા, છોગા જેને કહે છે, ફૂમકા આપણે કહે છે, છોગા કહે છે, ફૂલોને જેવા નાના આકારનો શોભા માટેની જે ફૂમકા છે દોરીઓના એ લટકાવેલા છે। આપણે કોઈ પણ વાસળી કે ગમે જે આપણે છોગા લટકાવીએ છીએ, ફૂમકા લટકાવીએ છીએ શોભા માટે, ઘરે પણ આપણે બહારને લગાવીએ છીએ, એવી રીતે વાસળીના છેવાડે જે ફૂમકા લટકાવેલા છે એ ફૂમકા શોભા આપી રહ્યા છે એવું કહેવામાં આવે છે। આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રેલો, આંગળી જે છે, આંગળી અંગૂઠી એટલે કે વીંટી, આપણે જાણીએ છીએ અંગૂઠી એટલે વીંટી, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા, અંગૂઠીની અંદર જે હીરો જે છે એ પણ ચમકી રહ્યો છે। આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રેલો, એ હીરો એ જે અંગૂઠી છે જે વીંટી છે એમાં સોના અને ચાંદીના આભૂષણોમાં જડવામાં આવતી એક નંગ, સોના ચાંદીના આભૂષણોમાં જડવામાં આવતો એક નંગ, એ હીરો એ પણ જડેલો છે। આલાલીલા વાસળિયા રે વઢાવો। આવ્યા આવ્યા ઓતરા દસના મેં, ઓતરા એટલે કે આપણે કહીએ છીએ કે ઓતરા એટલે ઉત્તર દિશા, આવ્યા આવ્યા ઓતરા દસના મેં, જે ઉત્તર દિશા જે છે તે પછી તે તરફથી વરસાદ આવી રહ્યો છે। ઓતરા દસના મેં, મેં એટલે વરસાદ, પાંદરડા ખેતરડા રે હરિકેરા છલી વળિયા રહેલો, પાંદરડા ખેતરડા ખેતરો છલકાઈ ગયા છે વરસાદોથી, છલોછલ થઈ ગયા, પાણી ભરાઈ ગયું છે, અહીં ખેતર જે છે એ છલોછલ થઈ જાય છે, આખું છલીવડવું, છલીવડવું એટલે કે ઉછળી ઉઠવું, આખું ખેતરો ભરાઈને પાણીથી છલકાવા લાગ્યા છે। આલાલીલા વાસળિયારી વઢાવો। ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે, બોલ ખેતરોની અંદર પાક પવનમાં ઝૂલી રહ્યો છે, સુંદર મજાના જે પાક છે એ ઝૂલી રહ્યા છે, મોતીડા જેવો પાક છે। અહીં શ્રીકૃષ્ણએ જે કૃપા કરી છે વરસાદ લાવવાની કૃપા પણ શ્રીકૃષ્ણ પર જ મૂકવામાં આવી છે, અને કહે છે કે મોતીડા જેવો પાક એ પણ એક ઝૂલી રહ્યો છે। અહીં મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે, મોલે મોલે દરેક પાકની અંદર પ્રભુજીએ જે અનાજના દાણા છે, મોલ એટલે કે પાક, જે અનાજના દાણા છે એ અનાજના દાણાની અંદર પ્રભુજીએ મોતીડા જેવા જે દાણા ગૂંથી દીધા છે એવું કહેવામાં આવ્યું છે। અહીં સુંદર મજાની પંક્તિમાં મોલે મોલે એટલે પાક જે છે, પાકના જે દાણાઓ છે એની અંદર પણ મોતીડા જેવા એક સુંદર મજાના દાણાઓ પ્રભુજીએ ગૂંથી દીધા એમ કહેવામાં આવે છે। હવે આપણે જોઈશું તો આલુ એટલે આછી પીળાશ વડે એ શબ્દાર્થ થોડા છે, આપણે જોઈ લઈશું
ઓતરા એટલે ઉત્તર દિશા, છલીવડ એટલે ઉછળી ઉઠવું, મોતીડા એટલે મોતી જેવા ડુંડા, મોતી જેવા જે ડુંડા એનો પાક જે છે એ ડુંડા, જે આપણે જોઈશું કે જુવાર હોય એનું કણસલું હોય એને આપણે ડુંડા કહીશું, મકાઈ હોય એને પણ આપણે ડુંડા કહીશું. હવે અહીં કવિ સરસ મજાની આ રચના લોકગીત થયેલી છે, આપણે સુંદર રીતે સમજ્યા. હવે પછી આપણે આનું સ્વાધ્યાય પાકી નોટમાં લખીશું એવી હું આશા રાખું છું. ન સમજાય તો તમારી પાસે પુસ્તક હોય એમાંથી દરેક વસ્તુ મળી રહેશે, એટલા માટે તમે હવે આ લોકગીત છે એ મુખ પાઠ પણ કરવાનો છે અને એનું સ્વાધ્યાય પણ લખવાનું છે. અસ્તુ.